હવે સમાચારો વિસ્તારથી. આજ રોજ સવારે 9:30 કલાકે વલસાડના સ્ટેડિયમ પર ગુજરાત અને મુંબઈ વચ્ચે રણજી ટ્રોફી ટેસ્ટ ઇનિંગનો પ્રારંભ થયો હતો. મેચની શરૂઆતમાં મહાનુભવો દ્વારા બંને ટીમના ખેલાડીઓના અભિવાદન બાદ કરવામાં આવી હતી, જેમાં મુંબઈના કેપ્ટન વસીમ જાફર અને ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલ વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો હતો, જેમાં મુંબઈ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યાં સૌપ્રથમ એસ કે કુકરેજા અને ઓડી ગૌરવે મુંબઈની ટીમનું ખાતું ખોલ્યું હતું, જેમાં 166 રને ગુજરાતના આઈ એચ ચૌધરીની ઓવરમાં એસ કે કુકરેજા કેચ આઉટ થતા પોતાના 81 રન નોંધાવી પેવેલિયન ભેગા થઈ ગયા બાદ એ એમ રાને પોતાનું ખાતું ખોલવા પીચ પર ઉતર્યા બાદ તેણે ઇનિંગ આગળ ધપાવી હતી, પરંતુ થોડા જ સમયમાં ઓડી ગૌરવે તેનો સાથ છોડી દીધો હતો અને એસ કે ત્રિવેદીની ઓવરમાં પી કે પાંચાલને પોતાનો કેચ પકડાવી પેવેલિયન તરફ ચાલતી પકડી હતી. ત્યારબાદ એ એમ રાનેને સાથ આપવા મુંબઈના કેપ્ટન વસીમ જાફર પોતે ક્રીઝ ઉપર આવી આજના દિવસને સંભાળ્યો હતો અને દિવસના અંતે મુંબઈ 2 વિકેટ ગુમાવી 283 રન કર્યા હતા. હવે આગળ આવતીકાલે શું થશે એ જોવાનું રહ્યું છે. टॉस लीता है और पहले बल्लेबाजी करने का फैसला किया है. मुंबई की टीम इस प्रकार से है. वसीहत की टीम का सवाल है. पार्थिव पटेल कप्तान और विकेट कीपर नीरज पटेल के चौबीस ने ना सर Ten, ready? This side of both sides. What is this? रोहित शर्मा, इकबाल अब्दुल्ला, जावेद खान, प्रफुल्ल वगैरह, ट्रेनर अमोक पंडित, अजिंक्य रहाणे, रोहित सावरकर, सौरभ वालकर, कोच रवीन आहूड, हरमीत सिंह, भारत अध्यक्ष श्री दौलत काका भी इस समय यहाँ पर उपस्थित हैं और बीडीसीए की ओर से हम उनका तहे दिल से स्वागत करते हैं. इस दिन का उजाड़ा था प्लस वन प्रेस में जो था स्टैंड बनी हुई है.